ગઈકાલે જે નક્સલીઓ ઝડપાયા હતા તેમના ફોટો વાયરલ થયા છે। મહીસાગરથી એટીએસએ ધરપકડ કરી હતી। ઘણા લોકો સાથે હાજર નક્સલીનો ફોટો વાયરલ થયો છે। ઘણા લોકોના સંપર્કમાં હોવાની શક્યતા છે। એટીએસ નક્સલ કેસની તપાસ કરી રહી છે। હજુ પણ ઘણા લોકોના નામો આમાં બહાર આવી શકે છે। સંતરામપુરના ગામથી ધરપકડ કરવામાં આવી હતી। એટીએસએ કુલ 3 નક્સલીઓની ધરપકડ કરી હતી, જેમાં હવે એક ફોટો વાયરલ થયો છે, જેમાં આ નક્સલી અનેક લોકોની સાથે હોય તેવું દેખાઈ રહ્યું છે। તેના પરથી સ્પષ્ટ શક્યતાઓ લગાવી શકાય છે કે આ નક્સલીઓ અનેક લોકોના સંપર્કમાં હતા અને તેમની સાથે સાથે ઘણા બધા લોકો નક્સલવાદ સાથે સંકળાયેલા હતા તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હવે તપાસ કરવામાં આવશે કે જે લોકો હાજર થયેલા છે, કેટલા કેટલા લોકો અહીં બેઠેલા છે, આ તમામ લોકો અહીં શું કરી રહ્યા હતા, નક્સલી તેમની સાથે શું કરી રહ્યા હતા, તેને લઈને તપાસ કરવામાં આવશે। પહેલેથી જ એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આ 3 જે નક્સલીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે। કોઈ મોટું નેટવર્ક આ જે નક્સલીઓ છે તે ચલાવતા હોય તેવી શક્યતા છે। આ જ બાબતોને લઈને આગળ તપાસ કરવામાં આવી રહી છે। તેવામાં આ ફોટો વાયરલ થયો છે, જે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જે નક્સલી ઝડપાયા હતા તેમાંથી એક નક્સલીની સાથે ઘણા બધા લોકો જોવા મળી રહ્યા છે, ત્યારે જોવાનું રહેશે ક્યાં ક્યાં સુધી આ નક્સલીઓના તાર ફેલાયેલા હતા। ગઈકાલે જ 3 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં રહેતા હતા અને જે આદિવાસી પ્રજા છે તેમના બ્રેઇન વોશ કરવાનું કામ કરતા હતા, ત્યારે કોઈ સંમેલનમાં આ લોકો ભેગા થયા હોય તેવું હાલ તો આ તસવીરના આધારે જણાઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે આ નક્સલીઓ ક્યાં ક્યાં કેવી રીતે લોકોને મળતા હતા અને લોકોના મગજ સાથે કેવી રીતે રમત રમતા હતા। ઘણા જ બધા ખૂંખાર પ્લાન સાથે તેઓ પોતાની કામગીરી ચલાવી રહ્યા હતા। જે ભોળા આદિવાસી લોકો છે તેમના બ્રેઇન વોશ કરીને તેમને સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાના અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રાખવાની તેઓ પૂરેપૂરા પ્રયત્નો કરતા હતા। તો મહીસાગરથી એટીએસએ ધરપકડ કરી હતી, ત્યારે હવે એક ફોટો વાયરલ થયો છે। જોવાનું રહેશે કે આ નક્સલીઓના તાર ક્યાં સુધી ફેલાયેલા છે। કુલ 3 નક્સલીઓ કે જેઓ ઝડપાઈ ગયા હતા તેમાંથી એક નક્સલનો જે ફોટો છે તે વાયરલ થયો છે। તેની આસપાસ ઘણા બધા લોકો પણ બેઠેલા દેખાઈ રહ્યા છે। તેમની પાસેથી જે ફોન રેકોર્ડિંગ ટ્રેસ કરવામાં આવ્યા તેના આધારે એવી માહિતી મળી હતી, ખૂબ જ ખૂંખાર પ્લાનિંગ સાથે આ નક્સલીઓ અહીં કામગીરી કરી રહ્યા હતા। જે આદિવાસી લોકો છે તેમને તેઓ છેતરી રહ્યા હતા, તેમને ભોળવી રહ્યા હતા અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા। સાથે સાથે લોકશાહીને વિરુદ્ધમાં પણ પ્રવૃત્તિઓમાં તેઓ રચ્યા પચ્યા રહેતા હતા। આદિવાસીઓને પોતાનામાં સામેલ કરવાની મનસા સાથે આ નક્સલીઓ પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને હવે આ જ સમયગાળા દરમિયાન એક ફોટો પણ તેમનો સામે આવી રહ્યો છે, જેમાં ઘણા બધા લોકો તેની આસપાસ દેખાઈ રહ્યા છે। પહેલેથી જ એવી આશંકાઓ લગાવવામાં આવી રહી છે કે આ 3 માત્ર ચહેરો છે, પરંતુ આમની પાછળ ઘણા મોટા કોઈ તાર જોડાયેલા હોય તેવી શક્યતા છે।